तक्षशिला अग्निकांड बाद राज्य में फायर सेफ्टी ने लईने सरकार द्वारा गंभीरता ने लई कड़क कार्यवाही करवामां आवी छे। त्यारबाद हॉस्पिटल में फायर सेफ्टी अने एनओसी माटे कामगीरी हाथ धरवामां आवी हती। ज्यारे भावनगरना पण अनेक बिल्डिंगो, हॉस्पिटल, शाळा अने कचेरीओमां फायर सेफ्टीना अभावे सील मारवामां आव्या हता, परंतु समय जता फरीवार फायर सेफ्टीमां लોલમલોલ સામે આવે છે। શહેરના સામવેદ કોમ્પ્લેક્સ કે જ્યાં મોટી સંખ્યામાં હોસ્પિટલો આવેલી છે, અહીં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓની સાથે પણ મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ હોય છે। આવા સંજોગોમાં સામવેદ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીમાં લોલમલોલ જોવા મળી રહી હતી। અહીં ફાયર સેફ્ટી માટે રાખવામાં આવેલા ફાયર ઇન્સ્ટિટ્યુટર એક્સપાયરી ડેટ થઈ ગયા છે। જો આ બિલ્ડિંગમાં આગની ઘટના બને તો શું થાય તે વિચારી શકાય છે। આપણે કોઈ પણ એનઓસી જે ઇસ્યુ કરીએ એમાં એનઓસી આપતી વખતે આ લોકો દ્વારા એક સોગંદનામું કરવામાં આવે છે કે ફાયરના સાધનો ચાલુ હાલતમાં રાખશે, ફાયર એક્સ્ટિંગ્યુશર હોય તે એક્સપાયર થઈ જાય એ પહેલાં એણે રિફિલિંગ કરાવી અને સર્ટિફિકેશન કરાવવાનું હોય અને એ અમને રજૂ કરવાનું હોય। એટલે આ રીતે એ લોકો સોગંદનામું આપતા હોય, કોઈ પણ હોસ્પિટલ હોય કે કોઈ બિલ્ડિંગ હોય એમના ફાયર એક્સ્ટિંગ્યુશર એક્સપાયર થઈ ગયા હોય કે ફાયર સિસ્ટમ બંધ થઈ ગયું અથવા તો ખામીયુક્ત હોય તો એનઓસીના સમય દરમિયાન એ લોકોએ ચાલુ હાલતમાં રાખવા પડે અને ફાયર એક્સ્ટિંગ્યુશર રિફિલિંગ કરાવી લેવા પડે, અન્યથા એમની જવાબદારી રહેતી હોય છે।